नमस्कार विद्यार्थी मित्रों, तो पीयूष भाई ना लेक्चर ની જગ્યાએ રાહુલ નો લેક્ચર છે, તો તમે તૈયાર થઈ ગયા છો. લાવો આપણે કાર્યક્ષમતાના ગુણોત્તર હવે આવ્યા છે, એની પહેલા થોડીક વાત કરીએ. પેમ્પલેટ ની અંદર તો અહીંયા આ પ્રવાહી ગુણોત્તર અને ચાલુ ગુણોત્તર એનો અભ્યાસ કર્યો હતો. પછી આવે છે સદ્ધરતાના ગુણોત્તર, જે આપણે છે જ નહીં આ વર્ષે. લેવો કેમેરા બધા ઓન રાખી શકે છે, જેથી આપણને ખબર પડે કે તમે કઈ રીતના બેઠા વગેરે વગેરે વગેરે. સદ્ધરતાના ગુણોત્તર છે મિત્રો, ઈ આપણે આ વર્ષ પૂરતી એક્ઝામમાં છે નહીં, મતલબ તમારે એક્ઝામમાં કઈ પૂછાવાના છે નહીં, એટલે ચોકડી. એટલે જો ખાલી એના નામ જ આપ્યા છે, એના સૂત્ર કેવું કઈ આપ્યું નથી. એમાં ચાર ગુણોત્તર છે. સાતમો ગુણોત્તર ગણીએ તો દેવા ઇક્વિટી ગુણોત્તર નથી, કુલ મિલકત દેવા ગુણોત્તર પણ નથી, માલિકી ગુણોત્તર પણ નથી, અને વ્યાજ આવરણ ગુણોત્તર પણ નથી. એટલે આ બીજી વખત મેં એટલે કીધું, કદાચ કોઈને રહી ગયું હોય ટીક માર્ક કરવાનું એવું કઈ હોય તો તમે ફરીથી જોઈ શકો છો, આ કોઈ ગુણોત્તર છે નહીં. લેવો ઓકે. તો હવે આપણે આગળ વધીએ. કાર્યક્ષમતાના ગુણોત્તર, કાર્યક્ષમતા એટલે પ્રવૃત્તિ, ધંધાની જે કાર્ય કરવાની શૈલી છે, કાર્ય કરે છે એના ગુણોત્તર, અથવા તો પ્રવૃત્તિ જે ધંધાની પ્રવૃત્તિ છે એના ગુણોત્તર. નંબર 11 છે સ્ટોક ઉથલો. સ્ટોક ઉથલો જેને સ્ટોક ચલંદર પણ કહેવાય, સ્ટોક ચલંદર. લેવો કદાચ તમને ચલન દર કે તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. ઉથલાનું બીજું નામ થાય ચલન દર. લેવો સ્ટોક ઉથલાનું સૂત્ર છે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. તો વેચેલ માલની પડતરના ત્રણ સૂત્ર આપણે અગાઉના એક ગુણોત્તરની અંદર જોઈ ગયા હતા, જે છે કાચા નફાનો ગુણોત્તર. ત્રણ સૂત્ર હતા. કેટલા સૂત્ર? ત્રણ. એમાં આપણે પહેલો બીજો અને ત્રીજો ત્રણ નંબરે આપ્યા હતા. ઓકે, તો ઈ સૂત્રને આપણે જોઈ આવીએ એકવાર. ઉપર જઈએ, અહીંયા તમે જોઈ શકો છો વેચેલ માલની પડતરનું આ પહેલું સૂત્ર છે. સૂત્ર નંબર એને એક આપ્યું છે, વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ કાચા માલની પડતર પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચા. બીજો નંબર આપણે આપ્યો છે વેચેલ માલની પડતર માઇનસ, સોરી, વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. જોઈ લો, વેચાણ માઇનસ કાચો નફો, અથવા વેચાણ પ્લસ કાચી ખોટ. ખોટ હોય તો પ્લસ કરવાની વેચાણમાં, અને નફો મળે તો એ માઇનસ કરી દેવાનું, એટલે વેચેલ માલની પડતર મળે. અને ત્યારે ત્રીજું સૂત્ર, વેચેલ માલની પડતર બરાબર શું હતું? તો કે ભાઈ ત્યારનું વેચેલ માલની પડતરનું સૂત્ર આપણે અહીંયા લખીએ તો શરૂઆતનો સ્ટોક. કયો સ્ટોક? શરૂઆતનો સ્ટોક. એમાં પ્લસ ખરીદી, પ્લસ ખરીદી ના ખર્ચા માઇનસ માઇનસ શું આવશે? તો કે ભાઈ માઇનસ આવશે ખરીદ પરત, ખરીદ પરત માઇનસ આખર સ્ટોક. આમ આપણે જોયું તો આ સૂત્ર, શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ ખરીદ પરત માઇનસ આખર સ્ટોક. ઓકે, આ ત્રીજું સૂત્ર હતું. તો વેચેલ માલની પડતરના ત્રણ સૂત્ર હતા, એની આપણે ચર્ચા અગાઉ કરી ગયા હતા. વેચેલ માલની પડતર. પછી આવે છે સરેરાશ સ્ટોક. કયો સ્ટોક? સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોકનું સૂત્ર તો સાદું છે,
હું કીધું જો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક, બંનેનો સરવાળો ભાગ્યા કેટલા કરવાના? બે. સરેરાશ કોઈની પણ મેળવવાની હોય એટલે બે ભાગ્યા કરવાના, અથવા તો જેટલી રકમના આંકડા હોય એટલા ભાગ્યા થાય. આપણે સરેરાશ સ્ટોક, સરેરાશ નફો મેળવતા પાઘડીમાં, તો જેટલા વર્ષનો નફો એટલા વર્ષ ભાગ્યા થઈ જતા. અહીંયા જે બે બે પ્રકારના નફા છે, મતલબ બે પ્રકારના સ્ટોક છે, સ્ટોક શરૂનો, સ્ટોક આખરનો, તો ભાગ્યા બે થઈ જાય એટલે સરેરાશ સ્ટોક મળી જાય. સ્ટોકનો ઉથલો, હવે આપણે ઉથલો શબ્દ સમજવાનો છે. ખાસ તમે મારી એક્શન પ્રમાણે તમે જોશો. હેલો, શું મિલન, શું પ્રોબ્લેમ આવે છે? મિલન નો કઈક પ્રોબ્લેમ છે? અનમ્યુટ કરો તો રાહુલભાઈ, મિલન ને અનમ્યુટ કરો. પણ અત્યારે છે ને એ એક કામ કર, સ્ટેટ નું પેપર આવી ગયું, એકાઉન્ટ નું છે ને સ્ટેટ નું આવી ગયું ને. સાંભળજો, સ્ટોક નો ઉથલો શું છે? તો તમે ધંધો ચલાવો છો, ધંધો ચલાવતા હોય, ધંધો ચલાવતા હોય, અને સાંભળજો, પહેલી વાત, ધંધો ચલાવો છો એટલે તમે માલ ખરીદો છો. જોજો, હું માલ ખરીદું છું, માલ મેં ખરીદ્યો, અમારી પાસે આવ્યો માલ, મેં વેચી નાખ્યો. આ એક વખત થયું. પાછો મેં માલ ખરીદ્યો, પાછો એ વેચી નાખ્યો, કારણ કે ધંધો તો જ ચાલતો હશે ને. માલ ખરીદું, વેચું, આ ખરીદ્યો, આ વેચી નાખ્યો, કેટલી વખત થયું? ત્રણ વખત. કેટલી વખત? ત્રણ વખત. તો ત્રણ વખત સ્ટોક નો ઉથલો થયો કહેવાય. કેટલી વખત? ત્રણ વખત. સ્ટોક નો ઉથલો મતલબ સ્ટોક ખરીદો અને વેચી નાખો, એને સ્ટોક નો શું થયો કહેવાય? ઉથલો. સમજણ પડી ઉથલામાં? ઓકે, ડન. આગળ, વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સ્ટોક ના ઉથલાનું સૂત્ર જે છે એ જ સંબંધ હોય. સંબંધમાં તો આપણે ખબર જ છે, જે સૂત્ર હોય ને એ જ સંબંધ. આગળ, સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વખત વેચાણ થયું? જો સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વખત વેચાણ થયું, આપણે હમણાં જોયું કેટલી વખત થયું હતું? ત્રણ વખત. કેટલી વખત? ત્રણ વખત. માલ સ્ટોક ખરીદ્યો, વેચી નાખ્યો, ખરીદ્યો, વેચી નાખ્યો, તો કેટલી વખત વેચાણ થયું તે નક્કી કરી શકાય. સ્ટોકના ઉથલાના આધારે તે નક્કી કરી શકાય કેટલી વખત વેચાણ થયું. આપણા ધંધામાં ત્રણ વખત વેચાણ થયું છે. સ્ટોકનો ઉથલો ઊંચો, સ્ટોકનો ઉથલો જેટલો ઊંચો આવે, ત્રણ ની જગ્યાએ ત્રણ વખત આપણે આવ્યો છે આપણા ધંધામાં, કેટલી વખત? ત્રણ. એની જગ્યાએ ત્રીસ વખત આવ્યો, કેટલી વખત? ત્રીસ વખત. તો એના કરતા ઊંચો કહેવાય ને. સાઠ વખત આવ્યો એને કરતા ઊંચો કહેવાય. તો જેટલો ઊંચો એટલું ઊંચું વેચાણ. ઊંચું વેચાણ મતલબ વધુ વેચાણ. કેવું વેચાણ? વધુ. ઊંચાનો મતલબ થાય વધુ વેચાણ. વધુ વેચાણ, ખબર પડી? જેટલો તમારો સ્ટોકનો ઉથલો ઊંચો આવે એટલું તમારું વધુ વેચાણ કહેવાય. ત્રણ વખત હોય તો એ પ્રમાણે, એની જગ્યાએ ત્રીસ વખત હોય તેની કરતા વધુ વેચાણ, એની કરતા સાઠ વખત સ્ટોકનો ઉથલો આવે તો એની કરતા પણ વધારે વેચાણ કહેવાય. જેટલો સ્ટોકનો ઉથલો ઊંચો એટલું. બારમો ગુણોત્તર છે, કાર્યશીલ મૂડીનો ઉથલો, વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો. કાર્યશીલ મૂડી, કાર્યશીલ મૂડી, ધંધાની અંદર જે મૂડી કામ કરતી હોય. મૂડી કોણ રોકે તો આપણને બધાને ખબર છે, કોણ રોકે? માલિક અથવા તો ભાગીદાર. ભાગીદાર ધંધામાં રૂપિયા લાવે
अथवा तो रोकाण जे काई करे एने मूड़ी कहेवाय। तो आवी मूड़ी वर्ष दरमियान केटली वखत एनो उठलो थाय, मतलब केटली वखत तमे एनो उपयोग करो छो। तो गणाईने तो आपणने मनमां एवुं ज लागे कि भाई हवे मूड़ीनो तो एक ज वखत उपयोग करता होय ने, नहीं एक वखत दाखला तरीके तमे माल ई मूड़ीमांथी खरीद्यो, रेडी ई वेची नाख्यो, तो पाछा रूपिया आवी गया, ई तो मूड़ीना ज आव्या ने, पाछो एम ज माल खरीद्यो, पाछो वेची नाख्यो, आ कार्यशील मूड़ीनो उठलो कहेवाय। तो केटली वखत आवुं थाय छे? तो कार्यशील मूड़ीना उथलानुं सूत्र छे वेचाण छेदमां चोखी कार्यशील मूड़ी। तमारा पेम्पलेट नी अंदर आ एक भूल हती, सूत्र नी अंदर तमारा पेम्पलेट मां लगभग हशे चालू मिलकतो छेदमां चालू देवा। ओके, तो आ तमे भूल सुधारी नाखजो मित्रो। डिस्प्ले में देखाय छे ई सूत्र लखजो, जो हूँ तो छता बाजू में लखी दऊ छू थोड़ा मोटा अक्षरे, तमने देखात तो हे ज। वेचाण एना छेद में चोखी कार्यशील मूड़ी, हेले वो आवी रीते तमारे सूत्र में सुधारो कर देवान छे, बीजू कई भूल छे नहीं, तो रेडी छे, हेले वो टाइपिंग वखते भूल थेली। ओके, जूनू जे पेम्पलेट छे एमां तो कई भूल हती नहीं, पण आपणे कलर टाइपिंग करेवे एमां हती। तो अत्यारे तमने ख्याल आवी गयो हशे भूल सुधारो करने क्यो छे, रेडी आगळ। वेचाणना छेदमां वेचाण कोने कहेवाय ई तो आपणने खबर हशे कि भाई धंधामांथी जे कई वस्तुनुं वेचाण थाय, मालनुं वेचाण थाय, कोई ने अपने रूपया लईने अथवा तो उधार आपी दे, तो चोखी कार्यशील मूड़ी। हवे चोखी कार्यशील मूड़ी कई रीते मळे, तो एनु सूत्र अहींया नीचे ज आप्युं छे, चोखी कार्यशील मूड़ी। चोखी कार्यशील मूड़ी नु सूत्र छे चालू मिलकतो माइनस चालू देवा। आ पण आपणे क्यांक भणी गया छे, चालू मिलकत अने चालू देवा तरलताना गुणोत्तरमां, केमां तरलताना गुणोत्तरमां, एमां चालू गुणोत्तर आव्यो तो एमां तो आपणे न्या पछे एक वखत आટો મારી આવીએ, એટલે ઓ તો અહીંયા આપણે પહોંચી ગયા છીએ, રેડી। તો દરેક વિદ્યાર્થી મિત્રો આમાં જોશે, જો ચાલુ મિલકતો, ચાલુ મિલકતોમાં કોણ છે? તો કે ભાઈ વેપારી લેણા, વેપારી લેણા એટલે દેવાદારો, કાલખાદ અનામત બાદ કર્યા પછીના હાથ પર રોકડ શિલ્લક, બેંક શિલ્લક, હાથ પરના ચેક, ડ્રાફ્ટ, टूका गाळानी लोन अने धिराण, अने लोन अने धिराण, चालू रोकाणो, स्टॉक, स्टॉक में छूटा ओजारोने ध्यान में लेवाना नथी, मळवानी बाकी आवको अने अगाउथी चूकवेल खर्चा, आवो चालू मिलकतोनो समावेश थाय छे। कोण छे? चालू मिलकतो। हेलो, अत्यारे खाली आपणे याद करवानुं हतुं, अने एनी नीचे छे चालू देवा। कोण छे? चालू देवा। चालू देवामां वेपारी देवा, एमां लेणदार अने देवी हुंडी, आमां वेपारी लेणामां देवादार अने लेणी हुंडी होय। टूका गाळा माटे मेळवेल धिराण, टूका गाळानी जोगવાયો, लांबा गाळाना देवा पर चूकवा पात्र रकम। जोजो, लांबा गाळाना देवा पर चूकवा पात्र रकम, लांबा गाळानुं देवुं होय, तमे लोन लीधी होय बैंक लोन, तो लांबा गाळानुं देवुं छे, तो एनी उपर व्याज जे चूकवानुं थाय एनी ज वात अहींया करेली छे। चूकवाना बाकी कोई पण खर्चा, अगाउथी मळेल हप्ता अने चढ़ेल अने नहीं चूकवेल व्याज। घणी वखत व्याज आपणने चूकवानुं केवुं रही जाय, बाकी समय एवो आवी जाय तो चूकवानुं बाकी रही जाय, એટલે વો। तो आ हता चालू मिलकतो, ना हता चालू देवा। आ छे चालू देवा, અને એવી ચાલુ દેવા અને ચાલુ મિલકતોના આધારે આપણે મેળવવું પડે ચોખ્ખી મિલકતો, સોરી ચોખ્ખી કાર્યશીલ મૂડી। ચોખ્ખી કાર્યશીલ મૂડી એનું સૂત્ર છે ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા। બીજો તમને એક મુદ્દો આપ્યો છે, આ મુદ્દાને તમે ખાસ અન્ડરલાઈન કરી દેજો। દાખલામાં વેચાણ ન આપેલ હોય, દાખલામાં શું ન આપેલ હોય? વેચાણ ન આપેલ હોય,
त्यारे वेचाण पड़तर ने ध्यान में लेवी। वेचाण पड़तर एटले शुं? तो के भाई वेचेल मालनी पड़तर, वेचाण पड़तर एटले वेचेल मालनी पड़तर। जारे जारे तमने दाखला मां समझी लो वेचाण आप्युं ज नथी अने वेचेल मालनी पड़तर आप्युं होय त्यारे सूत्र शुं बने? तो के भाई वेचेल मालनी पड़तर छेदमां चोखी कार्यशील मूड़ी। कोनू? कार्यशील मूड़ीना उथलानो सूत्र। समझण पड़ी? ओके। ज्यारे वेचाण आप्युं होय त्यारे वेचाण ने ध्यान में लेवानुं, न आप्युं होय त्यारनी वात छे तो त्यारे कोने ध्यान में लेवाय? वेचेल मालनी पड़तर। ओके। त्यारबाद छे आ गुणोत्तर कार्यशील मूड़ीनी कार्यक्षमता चकासवा उपयोगी छे। आ गुणोत्तर शा माटे उपयोगी छे? तो के भाई जे कार्यशील मूड़ी धंधा में कार्य करे छे एनी कार्यक्षमता मतलब ई काम करवानी एनी क्षमता छे एने चकासवा माटे उपयोगी बने छे। लेवो। त्यारबाद छे आ गुणोत्तर ऊंचो ए कार्यशील मूड़ीना उपयोगनी कार्यक्षमता दर्शावे। जेम गुणोत्तर ऊंचो आवे, लेवो, जेम गुणोत्तर कार्यशील मूड़ीनो ऊंचो आवशे एटले ज कार्यशील मूड़ीनी उपयोगिता ऊंची आवशे अने कार्यक्षमता दर्शावशे। मतलब ऊंची कार्यक्षमता हशे के एनो कार्य उपयोग थतो हशे। त्यारबादनो गुणोत्तर छे तेरमो गुणोत्तर देवादारनो उथलो। मित्रों कोनो उथलो? देवादारनो उथलो। एमा उधार वेचाण छेदमां सरेराश वेपारी लेना। उधार वेचाण आपणे ओळखीए छे भाई कोईने आपणे वस्तुनुं वेचाण करीए ने बदलामां नाणा अत्यारे लेता नथी, भविष्यमां मळवा पात्र होय तेने उधार वेचाण कहेवाय। शुं कहेवाय? उधार वेचाण। सरेराश वेपारी लेना ई आपणे गोतवाना रहेशे। तो अहीं आपणे पहेलो मुद्दो जोईए। वेपारी लेना एटले उधार वेचाण अंगेना देवादारो अने लेणी हुंडी। अहीं एक शब्दनी मिस्टेक छे, लेणू हुंडू थई गयुं छे। जो तमारा पेम्पलेटमां कदाच एवुं होय तो ई तो आपणने खबर पड़ी जाय एवुं छे के लेणी हुंडी नी सरेराश। कोनी? लेणी हुंडी नी सरेराश। तो तमे आवी रीते गोती शको छो। त्यारबाद सरेराश वेपारी लेणा, सरेराश वेपारी लेणा एमां शरूना वेपारी लेणा। जो शरूआतना वेपारी लेणा, पहली वात शरूआतना वेपारी वेपारी लेणा एमां बे बाबतोनो समावेश थाय। पहेलुं शरूना ना देवादारो अने शरूनी लेणी हुंडी अने एमां ने एमां प्लस हजी थशे। बीजी बाबत कई आवे? तो के आखरना वेपारी लेणा। कोना लेणा? आखरना वेपारी लेणा। तो अहीं लखाय आखरना वेपारी लेणा। तो आखरना वेपारी लेणा में बे बाबत आवे। कोना? तो के भाई आखर ना देवादार अने आखरनी आखरनी लेणी हुंडी। चार शब्दों थया। केटला थया? चार। शरूना देवादार, शरूआतनी लेणी हुंडी, आखरना देवादार, आखरनी लेणी हुंडी। टूंकमां बे बाबतथी ध्यानमां लेवानुं, शरूआतने लेवानुं अने आखरने लेवानुं। एटले जो अहींया पहेली लીટીમાં શું કીધું? વેપારી લેણા એટલે ઉધાર વેચાણ અંગેના દેવાદારો અને લેણી હુંડી, એમાં શરૂઆતનાય ધ્યાનમાં લેવાના અને આખરનાય ધ્યાનમાં લેવાના, છેદમાં કેટલા લખવાના? બે, એટલે સરેરાશ મળી જાય। ત્યારબાદ વેપારી લેણા ગણતા देवादार माथी गालखाद बनामत बाद नहीं थाय। जोजो व्यापारी लेना तमे कोना माटे गणो छो ई वधारे महत्वनी वात छे।
जो व्यापारी लेना तमे देवादार ना उथला माटे गणता हो तो गालखा दनामत बाद नहीं था। कोना माटे गणता हो देवादार नो उथलो तो गालखा दनामत बाद थसे नहीं, पण तमे चालू मिलकत माटे गणता हो। कोना मिलकत माटे? चालू मिलकतो माटे गणता हो तो देवादार माथी गालखा दनामत बाद थसे। ई आपणे जोई आवी तरलताना गुणोत्तरमां एवुं कीधुं जो अहींया आवी આ ચાલુ ગુણોત્તર અને એમાં ચાલુ મિલકતો મેળવવા માટે ગણતા હોઈએ તો ગાલખા દનામત શું કરવાની છે ભાઈ? બાદ કરવાની છે। બાદ કર્યા પછી ના એમ કીધું છે રેડી। પરંતુ તમે દેવાદારનો ઉથલો, કોનો ઉથલો? દેવાદારનો ઉથલા માટે મેળવો છો વેપારી લેણા, ત્યારે દેવાદારમાંથી ગાલખા દનામત બાદ થશે નહીં। ઓકે, આગળ આ ગુણોત્તર કેટલી ઝડપથી ઉઘરાણી રોકડમાં રૂપાંતરિત કરે છે તે દર્શાવે છે। દેવાદારનો ઉથલો છે ને એ શું દર્શાવે? તો કે એ કેટલી ઝડપથી ઉઘરાણીને રોકડમાં રૂપાંતરિત કરે છે। ઉઘરાણી એટલે આપણે કોઈની પાસેથી રૂપિયા લેવાના હોય તો એને ઉઘરાણી કહેવાય, એની માગણી કરીએ તે કેટલી ઝડપથી ઉઘરાણી પતાવે છે એ દર્શાવે છે। ઊંચો ગુણોત્તર, આમાં જેમ ઊંચો ગુણોત્તર આવે સારી વાત કહેવાય કે વધારેમાં વધારે ઉઘરાણી પતી જાય છે। ઊંચો ગુણોત્તર ઉઘરાણીની ઊંચી કાર્યક્ષમતા દર્શાવે। ઊંચી કાર્યક્ષમતા મતલબ ફટાફટ ઉઘરાણી પતે છે। દાખલા તરીકે તમે એક વ્યક્તિને મગનને માલ વેચો, આજે માલ વેચો, આજથી 10 મહિને મગન પૈસા આપશે, કેટલા મહિને? 10 મહિને। અને બીજી કન્ડિશન એવી છે કે મહિનામાં મગન પૈસા આપશે, 1 મહિનામાં, તો કઈ કન્ડિશન તમારા માટે હારી કહેવાય? 1 મહિનાવાળી। કેટલા મહિનાવાળી? 1 મહિના। 1 મહિનામાં તમને રૂપિયા પરત મળી જાય છે, ઓલા 10 મહિના લાગશે। 10 મહિનામાં તો કોરોનાની કદાચ ત્રીજી લહેરે આવી જાય મિત્રો, અને મગન ઉકલી જાય તો આપણા જાય, એટલે 1 મહિનાવાળી કન્ડિશન જ હારી કહેવાય। એટલે કીધું જેમ ઉઘરાણી ઊંચો ગુણોત્તર, ગુણોત્તર ઉઘરાણીની ઊંચી કાર્યક્ષમતા મતલબ વધુ કાર્યક્ષમતા, ઓછે ઓછા સમયમાં રૂપિયા લઈને પાછા આવશે। ઉઘરાણીનો સમયગાળો 3 રીતે હોય, માસ આધારિત હોય, અઠવાડિયા આધારિત હોય અને દિવસમાં પણ હોય। યાદ રાખજો, જો માસ આધારિત હોય ને તો 12ના છેદમાં દેવાદારનો ઉથલો લખવાનો, 12, કારણ કે 1 વર્ષમાં કેટલા માસ હોય? 12, એટલે 12ના છેદમાં દેવાદારનો ઉથલો। અઠવાડિયા આધારિત હોય તો 52ના છેદમાં દેવાદારનો ઉથલો, અને દિવસ આધારિત 365, 1 વર્ષમાં 365 દિવસ હોય। અને ઘણી વખત દિવસોનો રેશિયો દાખલામાં જ આપ્યો હોય, તમારે જે સ્વાધ્યાયના 2 દાખલા છે મને એનું યાદ છે, એમાં 360 દિવસનો રેશિયો છે, તો 360 ભાગ્યા કરવાના, એટલે એવું એ ધંધો એવો હોય કે એના વેકેશનના દિવસો કે એના રજાના દિવસો બાદ કરી દેતા હોય એટલે। અને છેલ્લો ગુણોત્તર છે લેણદારનો ઉથલો, લેણદાર દેવાદાર થી વિરુદ્ધ છે બધું। દેવાદારમાં જો અહીંયા વેચાણ આવતું તો અહીં શું છે? ઉધાર ખરીદી છે। શું છે? ઉધાર ખરીદી। છેદમાં સરેરાશ વેપારી દેવા, સરેરાશ વેપારી દેવા, સરેરાશ વેપારી દેવામાં આપણે અહીંયા જોઈએ વેપારી દેવા એટલે ઉધાર ખરીદી અંગેના લેણદાર અને દેવી ઊંડીની સરેરાશનો સમાવેશ થાય। ઉધાર ખરીદી અંગેના કોણ? લેણદારો અને દેવી ઊંડીની સરેરાશ। સાહિલ, મારે ચોપડામાં કઈ નથી જોવું, ભલે તું શું બતાવે છે એ કઈ દેખાતું નથી, કારણ કે ચોપડો આખો આમાં હિચકા ખાઈ છે, ભલે એટલે એ કઈ દેખાય નહીં, અને ચોપડામાં અહીંયા પેમ્પલેટ આમું છે તો એમાં શું જોવું તું? હા, ઇનકેસ કઈ પ્રશ્ન હોય તો એ આપણે છેલ્લે જોઈ લેશું। સરેરાશ વેપારી દેવા, સરેરાશ વેપારી દેવા એનું શું છે સૂત્ર? તો કે ભાઈ શરૂના વેપારી દેવા પ્લસ આખરના વેપારી દેવા। હમણાં જ આપણે દેવાદાર જયારે જોયા, શરૂના વેપારી લેણા જોયા ને, ત્યારે આપણે વાત કરી કે ભાઈ શરૂઆતમાં પાછા કેટલા આવે? 2। શરૂઆતમાં 2 આવે, શરૂઆતમાં 2 કોણ કોણ? તો કે ભાઈ શરૂના લેણદાર અને પ્લસ દેવી હુંડી, આ ટૂંકમાં લખ્યું છે।
અને આખરમાં પણ કેટલા આવે? બે. એમાંય કોણ? આખરના લેણદાર અને દેવી હુંડી. લેવો તો આ ચારેયનો સરવાળો કરવાનો, ભાગ્યા કેટલા કરવાના? બે. આ ગુણોત્તર દેવા કેટલી ઝડપથી ચૂકવવામાં આવે છે તે દર્શાવે છે. આ ગુણોત્તર શું દર્શાવે? જેમ ઓલામાં લેણા જેટલા ઝડપથી મળી જતા હતા એમ કેટલા ઝડપથી તમે ચૂકવી દો છો એ દર્શાવે છે. આમાં નીચો ગુણોત્તર, આમાં જોજો ગુણોત્તર નીચો આવે એમ ચૂકવણીની વધુ કાર્યક્ષમતા દર્શાવે. જેમ ગુણોત્તર નીચો આવે, નીચો શું કામ આવે કે ભાઈ એના દિવસો ઓછા આવવા જોઈએ. ઓછા દિવસો આવે એનો મતલબ એમ થાય કે ફટાફટ ચૂકવાઈ જાય છે. ઓકે, નીચો ગુણોત્તર વધુ કાર્યક્ષમતા દર્શાવે. ચૂકવણી સમય માસ આધારિત, અઠવાડિયા આધારિત અને દિવસો આધારિત. સેમ વસ્તુ ઓલામાં તો એ જ, અઠવાડિયા દિવસ અને માસ. 12, 52, 65, 365 સોરી, લેવો એના સેદમાં લેણદારનો ઉથલો. ઓકે, તો અહીંયા અહીંયા આપણે સૂત્રનું કામ પૂર્ણ કર્યું. હવે આપણે દાખલા જોવાના છે. લેવો તો દાખલાની અંદર આપણે જતા રહેશું નીચે નીચે, અને તમે ટેક્સ્ટ બુક ને બાજુમાં લઈ લેશો. બીજી વાત તમને એક કરવાની છે મિત્રો, કે આપણે છેલ્લે આઠમો દાખલો જોયો હતો. રેડી? તો આઠમો દાખલો જોયો હતો ને, તો રદ કરેલા દાખલા મેં તમને લેખિતમાં આપ્યું છે, પેમ્પલેટ મોકલ્યું હતું વોટ્સએપમાં, એમાં લખ્યું છે, પણ છતાં અહીંયા લખી દઉં. રદ કરેલ દાખલા 9, 10, 11, 12, 13 અને 14 આ એટલા સ્વાધ્યાયના દાખલા વચ્ચે રદ કરેલા છે. આની પહેલા તે હતા 5 અને 6 એ પણ રદ કરેલા છે, અને 9 થી 14 સુધીના પણ રદ કરેલા છે. પછીના દાખલા આપણે ભણવાના છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર ચોપડીમાં આમ તો જોવાની જરૂર નથી, તમારી સામે જ રકમ છે ડિસ્પ્લે ઉપર. ઓકે, ત્યાં જોશો તો જ વધારે મજા આવશે, નહીતર આમ જોવાનું પછી આમ નીચે જોવાનું, આમ જોવાનું પછી નીચે જોવાનું. ચાલે, પણ આપણે એના પેજ નંબર કહી દઈએ. ચાલે, થોડી ઘણી અસમાનતાઓ એ પણ વાત કરી લઈએ, એટલે તમે અટવાવ. તો દાખલા નંબર આપણે 15 આવ્યા છે. કેટલામો દાખલો? 15. 15માં દાખલામાં તમારી ચોપડી છે ને એમાં એમ કીધું છે, એલ કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી સ્ટોકનો ઉથલો અથવા સ્ટોકનો ચલન દર ગણો. કીધું 15માં દાખલામાં આવું, એલ કંપની લિમિટેડ. અહીંયા જો હું કીધું સ્વીટો કંપની કીધી છે, તો સ્વીટ ઉપર લીટી મારી દઈએ, અહીંયા આપણે લખી દઈએ એલ કંપની, થઈ ગયું. હલે, એનું કારણ છે કે કદાચ દર વર્ષે ચોપડીની અંદર ગુજરાત ગવર્મેન્ટ છે થોડા ઘણા ચેન્જીસ કરે, આવા ચેન્જીસ કરે. હલે, તો દરેક વ્યક્તિ પાસે કઈ આપણી પાસે ચોપડી નવી જોવી એ જરૂરી છે નહીં, પણ અંદરની વિગત છે ને એમાં કોઈ ફેરફાર નથી. આપણને ગણવાનું શું કીધું છે એ આપણે હવે જોવા છે. તો જોઈએ તો સ્ટોકનો ઉથલો અથવા તો સ્ટોક ચલનદર બે એક જ થાય, એટલે એ ગણવાનું આપણને કીધું છે. તો એટલે એની માટે આપણી પાસે વિગત શું છે? તો વિગત છે વેચાણ, આખર સ્ટોક, કાચા નફાનો દર, શરૂનો સ્ટોક, ખરીદી. ચોપડીમાં જોવો ને તો એ સેમ જ આંકડાઓ છે. વેચાણ કેટલા લાખ છે? 30 લાખ. 2,50,000 આખર સ્ટોક, કાચા નફાનો દર 30%, શરૂનો સ્ટોક 3,50 અને ખરીદી 12 લાખ. ઓકે, હવે આપણને જે ગણવાનું કીધું છે મિત્રો એના માટે આપણે અહીંયા સૂત્ર મૂકશું. શું ગણવાનું કીધું? સ્ટોકનો ઉથલો. જે તમને ગણવાનું કીધો હોય ને ગુણોત્તર જેનો, એનું જ પહેલું સૂત્ર મૂકી દેવાનું, સ્ટોકનો ઉથલો. ઉથલો
बराबर एनु सूत्र थशे वेचेल मालनी पड़तर, वेचेल मालनी पड़तर सेदमा सरेराश, तो सरेराश स्टॉक। ओके अहीं बे लीटी एनी छोड़ी दीधी, हालो एटले एनी जे काई विगत हशे ए आवी जशे। હવે આપણે બે બાબત જોઈએ છે, વેચેલ માલની એક તો પડતર જોઈએ છે, હું જોઈએ છે વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક। તો દાખલામાં નજર કરીએ તો પહેલું આપ્યું છે વેચાણ, બીજું આખર સ્ટોક, ત્રીજું કાચા નફાનો દર, શરૂનો સ્ટોક ને ખરીદી। મને ક્યાંય બેમાંથી કે વિગત દેખાતી નથી, મતલબ વેચેલ માલનો વેચેલ માલની પડતર એ નથી દેખાણી અને સરેરાશ સ્ટોક પણ નથી। તો એના માટેથી આપણે શું કરવું, તો કે ભાઈ એના માટેથી આપણે બંને ગોતવા પડશે। તો પહેલું ગોતશું વેચેલ માલની પડતર, હાલો વેચેલ માલની પડતરનું સૂત્ર, વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતરના ત્રણ સૂત્ર છે અને ક્રમે એટલે જ આપણે આપ્યો છે પહેલો બીજો અને ત્રીજો। તો આમાં વિગતના આધારે કોઈ એવું કહી શકશે કેટલામું સૂત્રનો ઉપયોગ થશે? સરસ, મિલનનો જવાબ આવી ગયો છે, પેલી બેન રિદ્ધિનો જવાબ પણ આવી ગયો છે, સાચું છે, સાચું છે, તમારું બીજું સૂત્રનો ઉપયોગ થશે, કેટલામું બીજું, કારણ કે જો બીજા સૂત્રની બધી વિગત આપી છે। બીજું સૂત્ર શું છે, વેચાણ માઇનસ કાચો નફો, તો કાચા નફાનો દર એ આપ્યો છે અને વેચાણ એ આપ્યું છે, પણ અન્ય સૂત્રની વિગતો પૂર્ણ આપેલી નથી, એનો મતલબ સૂત્ર નંબર બે। તો હું અહીંયા આમ લખી આપું કે ભાઈ વેચાણ માઇનસ કાચા નફાનો દર, કાચા નફાનો દર, જોજો દર આપ્યો છે, પણ દર કોના ઉપર હોય, કાચા નફાનો દર હંમેશા વેચાણ પર જ હોય, ક્યારેય અન્ય ઉપર હોય નહીં। અને તમે આમ પણ વિચારો, જમા બાજુનો જ વેપાર ખાતામાં કઈ બાજુ સરવાળો મોટો થાય, જમા, તો જ કાચો નફો મળે, જમા બાજુ કોણ હોય મુખ્ય, વેચાણ। હેલો, તો હવે આપણે અહીંયા કિંમત મૂકશું, વેચાણ, વેચાણ અહીંયા આપણને કેટલું આપ્યું છે, 30 લાખ રૂપિયા, તો 30 લાખ ઓકે માઇનસ કાચા નફાનો દર, તો કાચા નફાનો દર તો અહીંયા 30% આપ્યો છે, અહીંયા 30% લખી દેવાના, એક સ્ટેપ આમાં વધારે થાય, 30%। એટલે ત્યારબાદ પાછા 30 લાખ બેઠા અને એમાંથી માઇનસ 30%, 30 લાખના 30% રકમ માઇનસ કરવાની, એટલે તો માઇનસ કેટલા રૂપિયા થાય, 30 લાખના 30% રકમ 9 લાખ રૂપિયા થશે, કેટલા, 9 લાખ રૂપિયા। તો 30% લેખે અહીંયા 9 લાખ રૂપિયા લખશું, ઘણા બધા સીધો જ માઇનસ નું બટન દબાવીને 21 લાખ જવાબ લાવી દીધો, એ રીતે આવી શકે, પણ અહીંયા 9 લાખ તો માઇનસ કરવા જ પડે ને, લખવા પડે ને, એ આપણને ખબર પડવી જોઈએ। ઓકે, તો અહીંયા 21 લાખ રૂપિયા જવાબ આવ્યો, 21 લાખ રૂપિયા આ જવાબ મળી ગયો, જે મળ્યું વેચેલ માલની પડતર મળી છે, કોણ મળ્યું છે, વેચેલ માલની પડતર। ઓકે મિલન, ઓકે, હવે જો વેચેલ માલની પડતર મળી ગઈ તો હવે આપણે હોને કોને મેળવવાનું છે, સરેરાશ સ્ટોક, તો સરેરાશ સ્ટોક માટે તો સીધું જ છે ભાઈ, તો અહીંયા સૂત્ર મૂકીએ, તો કે ભાઈ સરેરાશ સ્ટોક બરાબર સૂત્ર શું થાય, તો કે શરૂનો સ્ટોક પ્લસ અહીં લખાય શરૂઆત નો સ્ટોક પ્લસ આખર સ્ટોક સેદમાં બે। હમણાં જ આપણે આ સૂત્ર જોઈને આવ્યા, એટલે શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક, તો આપણી પાસે શરૂઆતનો સ્ટોક એ છે
3,50,000 देखाय से दाखला नी रकम में, तो 3,50,000 3,50 प्लस आखर स्टॉक, आखर स्टॉक बीजो शब्द छे जो वेचाण ने नीचे 2,50,000, तो अहीं 2,50,000 भाग्या 2, 3,50 प्लस 2,50 એટલે 6,00,000 થાય, 6,00,000 ભાગ્યા કેટલા કરવાના 2 એટલે જવાબ આવશે મિત્રો 3,00,000. ઘણા બધાનો કેલ્ક્યુલેટરમાં જવાબ આવી ગયો છે. થેન્ક યુ. રેડી, 3,00,000 રૂપિયા અહીંયા લખી દીધા, બોક્સ નાનું એવું મસ્ત બનાવી દેવાનું આમ. અને બંને બાબત જો સૂત્રની મળી ગઈ, વેચાણ માલની પડતર સરેરાશ, તો હવે શું કરવાનું? તો કે ભાઈ સૂત્રમાં કિંમત મૂકી દેવાની, હવે બીજું શું કરવાનું હોય? તો વેચાણ માલની પડતર 21,00,000 રૂપિયા ભાગ્યા 3,00,000, 21/3 બરાબર 7 જવાબ આવશે. કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 7 જવાબ સાહિલ ને રિદ્ધિ ને ખુશ્બુ વગેરે ને જવાબ આવી ગયો છે, વગેરે વિદ્યાર્થી મિત્રોને, બધાના નામ તો આપણે નહીં લઈ શકીએ. ઓકે, તો અહીંયા 7 વાર કે વખત, એમાં જવાબ આવશે સ્ટોકનો ઉથલો કેટલી વખત થયો? તો કે ભાઈ વર્ષ દરમિયાન 7 વખત કે 7 વાર સ્ટોકનો ઉથલો થયો. આ આપણે એક દાખલો જોયો. ઓકે, અહીં સુધી આપણે આજનો લેક્ચર રાખશું, પણ મારી પહેલા એક સૂચના છે, એ સાંભળી લેજો. કારણ કે 5 મિનિટ બાકી છે, 5 મિનિટમાં બીજો દાખલો થાય નહીં. ઓકે, એટલે આપણે થોડુંક કદાચ વહેલું પૂર્ણ કરશું. સૂચન એ છે કે આજથી તમારી રાઉન્ડ ટેસ્ટ ચાલુ થાય છે. તો હું એકાઉન્ટ માટે ખાલી સૂચન કરું છું, વિષય શિક્ષક તરીકે. દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલું સૂચન કે જ્યારથી તમે પેપર લખવાનું ઘરે સ્ટાર્ટ કરો છો, તો સ્વૈચ્છિક રીતે પ્રામાણિક રીતે લખશો. એટલે જે માર્ક્સ આવે તમને કોઈ કઈ કહેવા નથી. 100માં 100 લાવશો તો હું કઈ તમારે ઘરે આવીને તમને શાબાશી જથ્થા આપવાનો, વાહ 100માં 100 લાવ્યો. એટલે પણ આમાં તમારું મૂલ્યાંકન થશે. નંબર 2, ટાઈમિંગ ખાસ જોજો. ટાઈમિંગ, સમય, જેટલા વાગે તમે લખવા બેસો છો એ સમયને નોંધ કરવો, અને એના 3 કલાક પૂર્ણ થાય એટલે પેપર બાકી હોય ને તોય મૂકી દેજો. પછી બીજા નેક્સ્ટ પેપરમાં તમારે વિચારવાનું છે કે અહીંયા આપણે એટલો સમય ઘટ્યો છે, તો આ સમય આપણે કયા વિભાગમાંથી વધારે કાઢવો, મતલબ અમુક વિભાગને ઓછો કરવો પડે, અમુક વિભાગને સમય વધારે આપવો પડે. એટલે અને એક્સ્ટ્રા જે દાખલા હોય, જનરલ ઓપ્શન હોય, દાખલા તરીકે સમજી લો કે આપણે 8 ગુણના 5 દાખલા પૂછાય છે પેપરમાં, 5 દાખલા લખ્યા છે, કેટલા? 5. એમાં તમારે લખવાના કેટલા છે પરીક્ષા માટે? 3 જ લખવાના છે. તો એવું નહીં કરતા કે પેલા એ 5-5 લખી નાખ્યું, 5-5 આવડે છે ને, નહીં, પેલા 3 જ લખવાના છે. ગમે તે તમને ગમતા હોય ને એવા 3 લખી દેવાના. પછી તમારે વાર્ષિક હિસાબ ગણી નાખવાના. ઈ ગણાઈ જાય પછી ટાઈમ વધ્યો તો તમને એમ લાગે છે અને જગ્યા છોડી છે તો પાછું સેક્શન પાછો બદલી ન જવો, નહીતર ઈ ગણવાની જરૂર છે નહીં. એટલે આવી બધી નાની નાની જે બાબતો છે ઈ આપણે ભૂલ ન કરીએ અને વ્યવસ્થિત રીતે પેપર આપીએ, એવી મારા તરફથી અને સમર્પણ ટેકનો સ્કૂલ તરફથી દરેક વિદ્યાર્થીઓને મિત્રોને શુભેચ્છા. બેસ્ટ ઓફ લક. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ.